નમસ્કાર, ફરીથી એક વખત એક્ઝોટિક વેગ મીડિયાના લાઈવ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. કૌશલ વિદ્યાલયના આપણે જે થર્ડ નંબર મેળવ્યો છે તે વિદ્યાર્થીને મળીશું, જેમનું નામ છે યાજ્ઞિક શખિયા. યાજ્ઞિક, આપનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં, અને એમની સાથે અમારા કૌશલ વિદ્યાલયના પ્રિન્સિપાલ શ્રી પરબતભાઈ ડાંગસિયા પણ અહીંયા ઉપસ્થિત છે, સાથે તેમના પેરેન્ટ્સ માતાશ્રી પણ અહીંયા ઉપસ્થિત છે. આપ તમામનું અમારા સ્ટુડિયોમાં સ્વાગત કરું છું. યાજ્ઞિક, આપે ખૂબ સરસ માર્ક મેળવ્યા છે, આપને ખૂબ ખૂબ અભિનંદન. આપે સૌથી વધારે હાઈએસ્ટ પર્સન્ટેજ કયા વિષયમાં મેળવ્યા છે? મેં હાઈએસ્ટ પર્સન્ટેજ ગણિત વિષયમાં મેળવ્યો છે. મારા ગણિતમાં 100 માંથી 100 છે. અમારી સ્કૂલમાંથી ગણિતમાં સૌજીભાઈ ભાગડળ અને પ્રણવભાઈ પટેલ ગણિત એવું જ સારું ભણાવે છે કે અમને ત્યાં ને ત્યાં ક્લાસમાં જ બધું સમજાઈ જાય છે, તેથી અમારે ગણિતમાં કંઈ પ્રોબ્લેમ જ ન હતો. એટલે અમે ગણિતમાં અમે 100 માંથી 100 મેળવ્યા છે, તથા અમે JEEમાં 172 માર્ક્સ મેળવ્યા છે. અચ્છા, JEEની એક્ઝામ હમણાં પતી ગઈ છે, રિઝલ્ટ પણ આવી ગયું છે. ઓકે, તમે એ ગ્રુપ શું કામ કર્યું? મેં એ ગ્રુપ પસંદ કર્યું, મારે 10માંથી જ મને ગણિતમાં ઇન્ટરેસ્ટ હતો અને મને ગણિત પ્રત્યે ખૂબ લગાવ હતો, અને મારે એન્જિનિયરિંગ કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં જવાનું સપનું હતું, એટલે મેં ગણિત વિષય પસંદ કરેલો છે. તમારા પેરેન્ટ્સનો તમને કેટલો સહકાર મળ્યો હશે? મને ઘરેથી મારા પેરેન્ટ્સનો ખૂબ જ સહકાર મળ્યો છે. માતાશ્રી તો અહીંયા જ બેઠા છે, એટલે જે પણ હોય સાચું બોલવાનું. જ્યારે અમારે વહેલું ઉઠવું હોય, એક્ઝામ સમયે કે રાત્રે મોડે લગીને જાગવું હોય, તો રાત્રે મોડે લગીને જાગવું હોય અને ચા બનાવી આપતા, રાત્રે સવારે વહેલા ઉઠાવી આપતા, ખાવાનું નિયમિત આપતા, મારા સ્વાસ્થ્યનો પણ ખૂબ જ ખ્યાલ રાખતા. મોબાઈલ ચલાવવાની પરમિશન આપી હતી ખરી? 1 કલાક રોજે ચલાવતા. અચ્છા, ટીવી જોવાની? ટીવી હતી જ. ટીવી છે જ નહીં? ખૂબ સરસ, વેરી ગુડ. બધાના જ ઘરમાં ટીવી નહીં હોય તો બધાનું રિઝલ્ટ કેટલું સારું. એને જ માળીએ ચડાવી દીધી. અચ્છા, ખૂબ જ સરસ, ખૂબ સરસ. હવે તમારો આગળ શું કરવાનો વિચાર છે? મારે આગળ કોમ્પ્યુટર સાયન્સમાં જવાનો વિચાર છે. ખૂબ સરસ. પરભાઈ, તે આપના આ વિદ્યાર્થી વિશે આપ શું કહેશો? આ વિદ્યાર્થી માટે ખાસ તો એને ગણિત પ્રત્યે ખૂબ લગાવ હતો, એટલે અમારા ગણિતના શિક્ષકો છે એની સાથે એને ખૂબ આત્મીયતા હતી, અને કદાચ એ આત્મીયતાને કારણે જ એને આટલા બધા સારા માર્ક્સ ગણિતમાં મેળવેલા છે. બીજું, આખા વર્ષ દરમિયાન ક્યારેય એને કંઈ કોઈ બાબતે કંઈ ટકોર કરવી પડી નથી, અભ્યાસ બાબતે, ડિસિપ્લિન બાબતે, નિયમિતતા કે પરીક્ષાના પેપરો લખવા વિશે ક્યારેય પણ એને કોઈ પણ પ્રકારની ફરિયાદ એની આવી નથી, અને એના મમ્મી તરફથી શાળાને ખૂબ સારો સપોર્ટ હંમેશા મળતો રહ્યો, અને એને પરિણામે વિદ્યાર્થીને ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થયું છે. જી, કહેવત છે ને કે સહકાર હંમેશા કોઈ એક વ્યક્તિનો નથી હોતો. કોઈ પણ આપણે પરિણામ મેળવવું હોય, ચાહે ભણવામાં હોય કે ચાહે કોઈ પણ વર્કમાં હોય, તો એક ટીમ સપોર્ટ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. તેવી જ રીતે જ્યારે એજ્યુકેશન ક્ષેત્રની વાત આવે છે ત્યારે પેરેન્ટ્સનો પણ એટલો જ સહકાર હોવો જોઈએ. શાળાના પ્રિન્સિપાલ, શાળાના આ જે શિક્ષકગણ છે અને વિદ્યાર્થી, આ જો બધાનો સપોર્ટ એક સાથે હોય તો હું માનું છું ત્યાં સુધી કે વિદ્યાર્થી ખૂબ જ સારું પરિણામ મેળવી શકે છે. તો આપણે હવે એમના માતાશ્રી સાથે વાત કરીશું. આપનું નામ? લક્ષ્મીન સખિયા. આપ શું કરો છો? હું ઓમ સાઈ એજ્યુકેશન યોગી ચોકમાં ચલાવું છું, એક ટીચર છું, સુરત સેવાદળ મહિલા પ્રમુખ છું અને પોલીસ કુટુંબ સહાયતામાં છું. સમાધાન પક્ષ ચલાવું છું, કોઈ જાતની ફી લીધા વિના હું સમાધાન પક્ષ ચલાવું છું. ખૂબ સરસ, મતલબ કે આપ બહુ જ એક્ટિવ લેડી છો અને ખૂબ સારા કામ કરી રહ્યા છો. તો આપણા દીકરાને આપણે આ ફિલ્ડે શું કામ પસંદ કરાવ્યું છે? મારા દીકરાને એ ફિલ્ડ પસંદ કરાવવા માટે મેં એને જે કીધું કે મને કે મેથ પ્રત્યે બહુ લગાવ છે અને મારે એમાં કમ્પ્યુટર એન્જિનિયરમાં જવું છે, તો મેં કીધું વાંધો નહીં, એને જે જવું હોય ને જે કરવું હોય ને તે હું કરવા દઉં છું. મારું આ પૂછવાનું રીઝન એટલા માટે કે તમે તમારું એક આખું ડિફરન્ટ વર્ક છે અને દીકરો પણ એક ડિફરન્ટ વર્ક તરફ જઈ રહ્યો છે, તો એમાં તમારો સપોર્ટ કદાચ ઓછો બી પડતો હોય એવું મને લાગે છે. તો એમાં શું છે આપનું? મારો સપોર્ટ અત્યારે તો ઓછો છે, કારણ કે હું એક સામાજિક કાર્યકર છું અને ટ્યુશન ક્લાસીસ ચલાવું છું. સમય તો ઓછો મળે છે, પણ જ્યારે મેં આ મારા બાળકોમાં મેં પાયાનું કામ ગયું છે. 1 થી 5 ધોરણ સુધી હું કોઈ જાતના કામ નહીં કરતી અને ઘરનું કામ કરી અને મારા બાળકો પાછળ ધ્યાન આપતી હતી. 5 ધોરણ પાયો. હું અત્યારે વાલીઓને એ પણ કહેવા માંગુ છું કે તમારું બાળકના તમે પાયાનું ધ્યાન રાખો. પછી 6ઠા ધોરણથી તો મેં એને પૂછ્યું નથી કે તું શું બટા કરે છે. અને 10મા ધોરણમાં એ વગર ટ્યુશને 92 ટકા લાવ્યો હતો.
કોઈ દિવસ ટ્યુશન નથી. અને અત્યારે પણ કૌશલ સ્કૂલનો તો હું એટલો આભાર માગનો છું કે ન પૂછો વાત, કે એનું કારણ છે કે મારે ક્યારે પૂછવું નથી પડ્યું કે બેટા તું 11-12માં શું કરસ, તારે સર શું કરાવે છે કે કંઈ. એ સ્કૂલના સર ટીચરો અને સ્કૂલના પ્રિન્સિપાલ જે પરબતભાઈ, જે ઓનર છે પરબતભાઈ અને સૌજીભાઈ, એનો તો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એ પોતાના બાળકો જેવું ભણાવે છે. અને કૌશલ સ્કૂલ એટલે કે વરાછાની ફર્સ્ટ નંબરની સ્કૂલ કહી શકું. જી બિલકુલ, અમે પણ એવું માનીએ છીએ, કારણ કે હંમેશા કૌશલ વિદ્યાલયના વિદ્યાર્થીઓ ખૂબ જ સારા માર્ક, સારા પર્સન્ટાઇલ લઈને આવતા જ હોય છે. અને સૌથી વધારે રેશિયો પણ કૌશલ સ્કૂલનો જ હોય છે, ઓછી સંખ્યામાં વધારે હોય છે એવું અમે પણ માનીએ છીએ. કારણ કે હું લગભગ પરબતભાઈને 25 વર્ષથી ઓળખું છું અને એમનો જે જેમની થિયરી છે એમને પણ હું સારી રીતે જાણું છું. તો આપણે વિદ્યાર્થીને બીજા વિદ્યાર્થીને મળીશું, ત્યાં સુધી નમસ્કાર.